નમસ્તે બાળ મિત્રો, આપણે આજે ધોરણ 1 ની ગણિત ગમતની સ્વાધ્યાયપોથીમાં ગયા વિડીયોમાં આપે એકમ દશક ને સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા કરી ગયા. હવે એના પછી આવશે કેટલી કિંમત થાય એ ચોરસમાં લખવાની છે. તો અહીંયા કેળાની કેટલી કિંમત છે? તો 2 રૂપિયા છે. તો અહીંયા આ પણ 2 રૂપિયાની, આ પણ 2 રૂપિયાની, આ પણ 2 રૂપિયાની, એટલે કેટલા થયા? 2, 3, 4, 5 અને 6, એટલે અહીંયા 6 રૂપિયા થયા. હવે આ ઇરેઝર છે તો એ કેટલાને છે? 1 રૂપિયાની. તો આ 1, 1, 1, 1, 1, 1, 1, 1, 1, તો ગણવાના તમને, 1, 1 જ છે એટલે ગણવું સહેલું પડશે. એટલે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, તો અહીંયા લખવાનું 8 રૂપિયા. એના પછી છે બોલપેન, તો કેટલાની છે? 5 રૂપિયાની છે. તો આ પણ 5 રૂપિયાની, આમ બધામાં 5-5 લખી દેવાના. પછી 5 ને 5, 10 અને 5 ને 5, 10, તો 10 ને 10 કેટલા થશે? 20 રૂપિયા. અને એમ ગણતા ના આવડે તો 5-5 લાઈન કરવાની, 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5, પછી બધી લાઈનને ગણી લેવાની, બરાબર. એના પછી છે સ્કેલ, તો સ્કેલ કેટલાને છે? તો 2 રૂપિયા અને 2 રૂપિયાના સિક્કા છે, 2, બરાબર. 2 રૂપિયાના 2 સિક્કા, એટલે આ 2 અને આ 2, એટલે ટોટલ કેટલા થયા? 2, 3 અને 4 રૂપિયા થયા, બરાબર. તો 4 રૂપિયાની 1 સ્કેલ, એટલે આ 4 આવશે, આ પણ 4 આવશે અને આ પણ 4. તો 4 ને 4, 8 થશે, અને 8 ને 4, 12. અને લીટી કરીને પણ 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, તો ગણવાના. અને 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12, તો અહીંયા શું આવશે? એકડે બગડે 12 રૂપિયા. એના પછી છે પેન્સિલ, તો પેન્સિલ કેટલાની છે? આ 1 રૂપિયાનો સિક્કો છે ને આ 2 રૂપિયાનો, તો 2 અને 1, 3, તો 3 રૂપિયાની 1 પેન્સિલ થશે. તો આ 3, 3, 3, 3, 3 આ રીતે કરવાનું. પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. અથવા તમને 3 એકાનો ઘડીઓ આવડતો હોય તો 3 એકા 3, 3 દુ 6, 3 3 9, 3 4 12, 3 5 15, એવી રીતે પણ કરી શકાય, એટલે 15 રૂપિયા. એના પછી બોલ છે, તો જુઓ આ 5નો સિક્કો છે, એટલે આ 5, પછી 2નો છે ને 1નો છે, તો 5, પછી 6, 7 અને 8 રૂપિયા, એટલે 8 રૂપિયાનો 1 બોલ છે. તો 8 ને 8 કેટલા થાય? તો આ રીતે તમે લીટી કરીને પણ ગણી શકો, અને 8 એકાનો ઘડીઓ આવડતો તો ઠીક છે. તો 8 2 16, એટલે અહીંયા લખવાનું 16 રૂપિયા. તો આટલું તમને ગણતરી કરી અને પૂર્ણ કરવાનું છે.